કમ કરીએ છીએ. જી જી, એટલે એમ ટૂંકમાં કહીએ કે ચેઇન રૂપ છે જે પોલીસ અને લોકો વચ્ચે ચેઇન કામમાં જે બાળ મિત્ર બને છે જે, અને આ એક ખૂબ જ નવી વાત જાણવા મળી છે. લગભગ મોટા ભાગના લોકોને કદાચ નહીં ખ્યાલ હોય, પરંતુ દર્શક મિત્રો, આપમાંથી પણ કોઈ જો બાળ મિત્ર બનવા માંગતું હોય, પોલીસ મહિલા બાળ મિત્ર બનવા માંગતા હો, આપ પણ વોલન્ટિયર અને સમાજની સેવા જો કરવાની આપના મનમાં પણ ઈચ્છા હોય તો આપ પણ બની શકો છો અને સારા કાર્યો કરી શકો છો. આપની સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, સીમાબેન પટેલ અમદાવાદથી. જી સીમા બેન, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હા નમસ્કાર, હું એક સેક્સ વર્કર બેન બોલું છું. મારું નામ સીમા પટેલ છે. હું પણ પગભર થવા માંગુ છું, અને શું સેક્સ વર્કર બેન નો લોન મળી શકે, અને જો પગભર થવું હોય તો મારો શું તાલીમ, આ સિવણની ને બધી તાલીમ વિશે જે ચર્ચા થઈ રહી છે એ તાલીમ શું મેળવી શકું, હું પણ લઈ શકું? જી જી સીમાબેન, ચોક્કસથી આપનો પ્રશ્ન આપણે અનુરાધાબેન ને પૂછીએ, કારણ કે આ પ્રશ્ન પૂછવાની જ હતી કે સમાજના એક ખાસ વર્ગ માટે કઈ કઈ યોજનાઓ છે. સારું કર્યું સીમાબેન, આપે એક હિંમતભર્યું કામ કર્યું છે જે અમને ફોન કર્યો છે અને અનુરાધા મેડમ પાસેથી આ સવાલનો જવાબ માંગ્યો છે. જી અનુરાધા મેડમ. સીમાબેન, આપણે જે પણ બહેનો પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી હોય છે, એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી કે ફસાયેલી તમામ બહેનો માટે એક આપણે આર્થિક આયોજન એવું કરેલું છે કે એમને પગભર કરવા માટે આપણે વ્યવસાયલક્ષી તાલીમ આપીએ છીએ. એમાં જુદા જુદા વ્યવસાયોની તાલીમ હોય છે. સૌથી વધારે મારી પાસે કટિંગ, ટેલરિંગ વગેરેની માંગણી આવે છે, પણ અનેક જુદા જુદા વ્યવસાયોમાં આપણે એમને તાલીમ આપીએ છીએ. મહેંદી જેવા ટ્રેડમાં પણ આપીએ છીએ, અને થોડાક કિસ્સામાં બ્યુટી પાર્લરની પણ મંજૂરી આપીએ છીએ. પણ ઘણા બધા વ્યવસાયો જે અમે જનરલ તાલીમમાં પહેલા બતાવ્યા, એવા જ વ્યવસાયોની તાલીમ આપણે સેક્સ વર્કર બહેનોને, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી તમામ બહેનોને પણ આપીએ છીએ. આ તમામ સગવડ એમને માટે દરેક જિલ્લા ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. જ્યારે લગભગ 20-25 બહેનો જેટલું અમને અમારી પાસે સંખ્યા હોય છે ત્યારે અમે એનો વર્ગ ચાલુ કરીએ છીએ, અને જે યુનિક આઈડી નંબર ધરાવતી હોય એવી બહેનો એને નાકોમાં, જે લોકો જેના એક્સટર્નલ ઇવેલ્યુએશનમાં એને બી ગ્રેડ આવ્યો હોય, એવી સંસ્થાઓ દ્વારા અમે તાલીમ કરાવીએ છીએ. જી જી, ખૂબ જ સરસ વાત છે કે જેને સમાજે એક અલગ બનાવી દીધું છે એ વ્યક્તિઓને જો તમે મદદ કરો, કારણ કે એ પણ સમાજનો એક ભાગ જ છે, એને પણ એવી કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી હશે એટલે એ માં જોડાવું પડ્યું હશે. જી રુઝાનજી, આપણે હમણાં વાત કરી કે મહિલા બાળ મિત્ર વિશે, તો આપ તો વોલન્ટિયર છો જ તે, તો આપે શું કાર્ય કરો એ વિશે મારા દર્શક મિત્રો. આજે આપણે જે મહિલા બાળ મિત્ર જે સાહેબની સ્કીમ છે બહુ સરસ છે. ભલે સાહેબ કહે છે કે વોલન્ટરી સર્વિસ છે, પણ અમારા માટે જે આ વોલન્ટરી સર્વિસ આપે છે એને બહુ એક સેટિસ્ફેક્શન મળે છે કે એ લોકોએ કઈ સમાજ માટે કઈ કર્યું છે. અને બીજું કે એમને કહ્યું કે સેમિનાર્સ થી એ લોકો અમારું સ્કિલ ડેવલપમેન્ટ કરે છે, એટલે જે અલગ અલગ આમાંથી અલગ બ્રિગેડ રાખી છે, કે લેટ સે મહિલાનું અગર લીગલ અવેરનેસ માટે બ્રિગેડ છે, યા જે સાયબર ક્રાઇમ રિલેટેડ બ્રિગેડ છે, યા બાળ મિત્રનું જે હ્યુમન ટ્રાફિક હોય ગઈ, યા મિસિંગ ચાઇલ્ડ હોય એની બ્રિગેડ છે, એટલે એ રીતે લોકોએ 8-10 બ્રિગેડ રાખી છે. એટલે જેમાં મને ઇન્ટરેસ્ટ હોય હું એમાં કામ કરી શકું છું. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અગર બહુ સિમ્પલ ડેફિનેશન આપવું હોય મહિલા બાળ મિત્રનો, તો અમે આંખ અને કાન છીએ પોલીસના. એટલે અમે જે જોઈએ છીએ, એવું નહીં કે ખાલી આપણી સાથે જ વીટતું હોય, આપણા બાજુવાળું સાથે બી. લેટ અસ કે આપણે ક્યાંક લેટ અસ ચાની કીટલે બેઠા છીએ અને જોઈએ છીએ કે પેલું નાનું બાળક આપણને ચા પીવડાવતું હોય છે, અને એની જોડે આપણે દોસ્તી કરીએ છીએ, અને પછી દોસ્તીમાં પૂછીએ છીએ તો ખબર પડે છે કે એને બાળક તો જબરજસ્તી કોઈક એના પપ્પા વેચી નાખ્યું છે, યા જબરજસ્તી એને લઈ આવ્યા છે, ને આખી 2-4 બાળકોની ટીમ છે. તો આપણે એમાં એ વખતે બી આપણે સાહેબને, એટલે જે મહિલા અને બાળ મિત્રનું જે આખું ચેનલ છે, સિસ્ટમ છે, એ તો આપણે કમ્પ્લેન કરશું, તે લોકો એમાં એ લેશે, શું કહે સ્ટેપ લેશે. યા ઘણીવાર સ્કૂલ કોલેજમાં બી મેં જોયું છે કે બધી દીકરીઓ હોય છે એ સ્કૂલ કોલેજમાં જતી આવતી હોય છે, અને રિક્ષાવાલા યા આડા બીજા લોકો કંઈક એમને નોક જોક કરે યા કંઈક ટિપ્પણી આપે, તો દીકરીઓ ગભરાઈ જાય છે. બિચારી ઘણીવાર પોતાના પેરેન્ટ્સને બી બોલી નથી શકતી બીવાથી, કે એ લોકોના પેરેન્ટ્સ એમને થપકો આપશે. તો આવા કેસમાં બી મહિલા અને બાળ મિત્રનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે એ લોકો આ જોય અને દીકરીને આશ્વાસન આપે કે એનું નામ બહાર નહીં આવશે, એની આઈડેન્ટિટી પ્રોટેક્ટ થશે, અને એ સામે એ લોકો અહીંયા આપણા સાહેબને કમ્પ્લેન મૂક, અમારા જે સિસ્ટમ પ્રમાણે કમ્પ્લેન થાય, તો એ રીતે બી એ લોકોનું પ્રોટેક્શન થાય છે. એટલે આ જે સ્કીમ છે એ બહુ જ યુનિક અને બહુ જ સારી સ્કીમ છે, અને આનો મેઇન હેતુ એ છે કે આપણે, કારણ કે આપણે એવરી ટાઈમ કહે છે કે ભાઈ પોલીસ નથી કરતી, આપણે એવરી ટાઈમ બધું પોલીસ પર નાખી દઈએ છીએ, પણ એઝ અ સિટીઝન આપણી શું રિસ્પોન્સિબિલિટી છે, પહેલા આપણે એ પૂરી કરીએ, ને આપણી પહેલા જ રિસ્પોન્સિબિલિટી છે કે આ જે બી બધું થાય છે તેટલી આપણે પોલીસના ધ્યાને આપવું છે, અને એ લોકો પછી એ રીતે સ્ટેપ્સ લે છે. એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ સ્કીમ, અને આઈ મીન અમે વી આર વેરી સેટિસ્ફાઈડ અબાઉટ ધીસ કે
અમે કંઈક સારું કામ કરી રહ્યા છીએ. જી જી, ખૂબ જ સરસ કાર્ય આ થઈ રહ્યું છે અને સમાજ આ એક ખૂબ જ સરસ વાત છે કે આપણે પણ એનો હિસ્સો બની શકીએ છીએ. જી શાંતિભાઈ માળી બનાસકાંઠાથી આપણી સાથે જોડાયા છે. જી શાંતિભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હા નમસ્તે મેડમ, શાંતિભાઈ માળી બોલું છું. જી આમ તો મારા ધર્મપત્ની કારણ કે મારા તાલુકાની સમિતિ અંતર મહિલા સામખ્ય હેઠળ પોતે મહિલાઓની નારી અદાલત ની અંદર તાલુકા સમિતિ ના મેમ્બર છે અને એક મહિલા મહાસંઘ ચલાવે છે, એકતા મહિલા મહાસંઘ. તો ફોન એમણે કેમ ના કર્યો શાંતિભાઈ? એમને શું, હું બીજા ભાઈ ને ટીવી પર બેઠો એટલે વારે કોલ કરવો પડ્યો. મારો પ્રશ્ન છે કે અમારા ગામ ની અંદર મહિલા સરપંચ અને તાલુકા ની અંદર ઘણા પ્રશ્નો, હું પોતે વ્યવસાય એડવોકેટ છું. જી આપનો પ્રશ્ન શું છે શાંતિભાઈ? મારો પ્રશ્ન એ છે કે આજના હાલના આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે, તો તેઓ મહિલા સશક્તિકરણ આખું સપ્તાહિક ચલાવ્યું છે એમને, પણ જે તે ગામ કે જે ગ્રામ પંચાયત મહિલા સરપંચ તરીકે ચૂંટાયેલો તેઓ મહિલાઓ ક્યારેક ગ્રામ પંચાયત દેખી નથી હોતી, એમને વહીવટ ની અંદર ભાગ જ નથી લેતી કે મિટિંગ ની અંદર ભાગ લેતી નથી. અને આવા મારા ઘણા આવા રીતે મારા ગામ નો પ્રશ્ન એ પ્રકાર જિલ્લા લોકો તો પ્રશ્ન છે આ રીતનો કે એ મહિલાઓ, કારણ કે અત્યારે સરકારે એક કાયદો બનાવ્યો છે કે ભાઈ 50% મહિલાઓને નગરપાલિકા ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત અનામત માટે નો રાજ્યપાલ પણ મંજૂર નથી કર્યો, પણ કાયદો પેન્ડિંગ છે. અને આ વખતે આદાની બેન મંજૂર કરવાના છે એમના રાજ્યપાલ ને મંત્રી, પણ એ આનો અમલ થતો નથી, કારણ કે સરપંચ મહિલા સરપંચો ક્યારેક ગ્રામ પંચાયત દેખી નથી હોતી, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની વાત નથી કરવાની, પણ ગ્રામ પંચાયત દેખી નથી હોતી. એવું છે, શું કાર્ય નથી કરતા હોતા એ લોકો? હા નહીં, એમના પતિ દેવો જ કાર્ય કરતા હોય છે, મહિલાઓ તો ક્યારે એમના ગ્રામ પંચાયત દેખી જ નથી, તો એના માટે સરકાર ને શું કઈ પગલા લેવા જોઈએ? જી જી, આપણે એના માટે સરકાર ને, કારણ કે ડીડીઓને અને આવા પરિપત્ર કરવા જોયું કે ફરજિયાત મહિલા સરપંચ હાજર રાખો, જો હાજર નહીં રાખો તો એમને ગામને જે એક્શન લેવાની પત્ર કરવા જોઈએ, તો બીજા મહિલાને ચાન્સ આપવો જોઈએ. જી શાંતિભાઈ, આપનો પ્રશ્ન પૂછી લઈએ પ્રથમ સર ને. જી પ્રથમ સર, શું કહેશો? હું આ બહુ સારા પ્રશ્ન પૂછ્યું છે અને બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. હું એટલે હું એક દાખલા આપવા માંગુ છું. આપ સબ બધાને ખબર છે કે ગુજરાતમાં કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ પ્રોગ્રામ થાય છે, એમાં અમે બધા અધિકારીઓ મુખ્યમંત્રીથી લઈને બધા અધિકારીઓ ગામડાઓમાં જાય છે. અમે 3 દિવસ એક વર્ષમાં કેમ્પ રાખીએ છીએ અને 1 દિવસમાં 5 જગ્યાએ અમે જઈએ છીએ. મેં હું એક દાખલા આપું છું. હું એક ગામમાં ગયા હતા અને આ ગામ મેં જયારે ગયા હતા, જે પ્રોગ્રામ હોય છેલ્લે એમાં બધા ગામના આગેવાનો હાજર હોય છે અને રેસીપી ગામની શું પ્રોબ્લેમ છે અને કન્યાના રજીસ્ટ્રેશન કેમ થતા નથી અને શું પ્રોબ્લેમ છે. તો એમાં એવું થયું હતું, જે ભાઈએ કીધું કે ગ્રામની સરપંચ એક મહિલા હતી, પણ આ મહિલા હાજર ના હતી, એના હસબન્ડ ત્યાં હાજર હતા. તો મેં કીધું ભાઈ આ જે સરપંચ છે એને પોતે હાજર રહેવું પડશે, એઝ એ સરપંચ એની જવાબદારી છે. હું આ મિટિંગ આજે પોસ્ટપોન કરું છું, અમે 2 કલાક પછી મળીશું. તો 2 કલાક પછી અમે જોયું કે આજે મહિલા સરપંચ હતી આ હાજર થયા, અને પછી જે એમાં બીજા જે બહેનો હતી એમાં અમુક બહેનો એવી હતી કે જે પડદામાં રહેતી હતી અને બોલતી ના હતી. મેં આ લોકોથી પૂછ્યું કે તમે જ જવાબ આપ, તમે જ પ્રશ્ન પૂછો અને જે ગ્રામની જે સમસ્યા છે તમે જાણ કરો. તો જયારે અમે એને એક્ટિવેટ કર્યું, જયારે અમે એને પ્રોત્સાહન આપ્યા, જયારે અમે આ લોકોને કીધું કે ના તમારે તમારી ડ્યુટી છે, તમે પોતે એસર્ટ કરો, તમે સરપંચ છો જો તમારે લડીને આવવું જોઈએ, તમારે કોઈ પણ રીતે આવવું જોઈએ કે ભાઈ હું સરપંચ છું તો હું જ ત્યાં નિર્ણય લઈશ, તો આ બધા આવી ગયા. તમારા કહેવાનો પ્રશ્ન આ છે કે સરકારના સાથે સાથે મહિલાઓએ પણ પોતાની રીતે જે પોતાની શક્તિ છે, જે પોતાની અત્યારે તો જે રિઝર્વેશન થયા છે ગ્રામ પંચાયતમાં, જયારે આ નિમણૂક થઈ જાય તો ખરેખર એને કામ કરવું જોઈએ. તો મને લાગે છે કે એને પ્રોટેક્શન મળશે, એને મદદ મળશે અને આગળ વધી શકે છે. જી જી અનુરાધા મેડમ, આપ શું કહેશો? મારું પણ એ જ કહેવાનું છે કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમારા લેવલ ઉપર, એટલે કે જ્યાં આગળ બ્યુરોક્રેટ્સ જતા હશે એ તો પોતાની રીતે એમને સપોર્ટ કરશે, એમને બોલાવશે, પણ એ જાગૃતિ અંદરથી પણ આવવી બહુ જ જરૂરી છે. અને મહિલાઓએ પોતે પણ જ્યાં ચૂંટાઈને આવે છે એમણે એમાં ભાગ લેવાની શરૂઆત કરવી જ પડશે, તો જ એની કેળવણી પણ આપણે થઈ શકે. એમને અલગથી ટ્રેન કરવાની પણ કોશિશ કરીશું અમે, પણ
એમણે અંદરથી જાગૃતિ તો બતાવવી જ પડે. જી જી. અને તો જ આપણું જે ધ્યેય છે કે મહિલા સશક્તિકરણ ત્યારે જ આવશે કે ફક્ત એમને જયારે અનામત આપવામાં આવે છે તો પછી એનો લાભ એમણે લેવો જોઈએ પૂરેપૂરો. જયારે એમને સમાજ એમની સાથે છે તો એમને કોઈ પણ ડર રાખ્યા વગર આગળ આવવું જોઈએ અને મહિલા જ મહિલાની મદદ કરી શકે છે. જી દર્શક મિત્રો, આવી ઘણી બધી હજી વાતો આપણે જાણીશું પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો.